હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક અગેન ઇન અવરની વિડીયો યુનિટ ટુ થિંગ્સ અરાઉન્ડ આજે આપણે એક્ટિવિટી નંબર ઇલેવન ટુ થર્ટીન એટલે કે ઇલેવન ટ્વેલ્વ અને થર્ટીનની ચર્ચા કરીશું આગળની એક્ટિવિટીના વિડીયો એ તમે જોયા હશે ચિત્ર જુઓ શિક્ષકની મદદથી બોલો અહીંયા જે ચિત્રો આપ્યા છે તેમના વર્ણન અહીંયા લખેલા છે એ હું બોલું છું તમારે સાંભળવાનું છે અને ઘરે તે બોલવાનો પ્રયત્ન કરવાનો છે ધીસ ઇઝ અ કોકનટ ટ્રી ઇટ ઇઝ ટોલ આ નારિયેળનું ઝાડ છે તે ઊંચું છે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપેલું છે આ વાક્યો જે છે તે આના માટે કહેલા છે આ ઝાડ જે છે તે નાળિયેરનું ઝાડ છે અને તે કેવું છે તો ઊંચું છે આગળ જોઈશું હવે આ ઝાડ વિશે શું કહેવામાં આવ્યું છે ધીસ ઇઝ અ ન્યુ ટ્રી આ લીમડાનું ઝાડ છે ઇટ ઇઝ શોર્ટ તે નીચું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ઓપોઝિટનો ટોપિક એ આગળ જોઈ ગયા છે અહીંયા પણ ઓપોઝિટ વર્ડ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો આપેલા છે જે તમને દેખાતા હશે ટોલનો વિરુદ્ધાર્થી થાય શોર્ટ અને શોર્ટનો ટોલ ગુજરાતી અર્થ જોઈએ તો ટોલ એટલે ઊંચું શોર્ટ એટલે નીચું ઊંચું નીચું બીજા ચિત્રોને જોઈએ અને સમજીએ અહીંયા જે ચિત્ર આપ્યું છે તે જોઈશું તમે ચિત્ર જોતા હશો તો તે પીળા કલરનું બોક્સ હોય એવું લાગી રહ્યું છે અને તે બોક્સ એ આ બોક્સ કરતાં કેવું છે નાનું છે તો તેના વિશે શું વાક્યો લખ્યા તે જોઈએ ધીસ ઇઝ અ યલ્લો બોક્સ આ એક પીળું ખોખું છે ઇટ ઇઝ સ્મોલ તે નાનું છે આ બોક્સ છે તે કેવું છે પીળું છે અને નાનું છે ધીસ ઇઝ અ ગ્રીન બોક્સ આ એ પીળું સોરી અહીંયા ગ્રીન શબ્દ વાપર્યો છે ગ્રીન તમે કલરના નામ શીખી ગયા છો ગ્રીન એટલે લીલું આ એક લીલું ખોખું છે ઇટ ઇઝ બિગ તે મોટું છે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ બંનેમાં ફરક સ્પષ્ટ દેખાતો હશે આ જે બોક્સ આપેલા છે તે બંને બોક્સમાં તમે ધ્યાનથી જોશો તો આ બોક્સ એ પીળા કલરનું અને નાનું છે જ્યારે આ બોક્સ એ લીલા કલરનું અને મોટું છે તો એનો અર્થ એવો થયો કે આ સ્મોલ શબ્દ અને બિગ શબ્દ એ જે છે તે એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દ થયા સ્મોલ એટલે નાનું બિગ એટલે મોટું નાનું મોટું અથવા તો મોટું નાનું બિગ સ્મોલ આ બંને શબ્દ એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દ કહેવાય હવે તમને જે ચિત્ર દેખાઈ રહ્યું છે એ તમારી મનગમતી વસ્તુનું છે ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ કપ આ એક આઈસ્ક્રીમ કપ છે ત્યારબાદ લખ્યું છે ઇટ ઇઝ કોલ્ડ ઇટ ઇઝ કોલ્ડ તે ઠંડુ છે કોલ્ડ એટલે ઠંડુ આઈસ્ક્રીમ હંમેશા ઠંડી હોય છે ત્યારબાદ અહીંયા જે કપ દેખાઈ રહ્યો છે તેના માટે શું કીધેલું છે તે જોઈએ ધીસ ઇઝ અ કપ આ એક કપ છે ધ ટી ઇઝ હોટ ચા ગરમ છે અહીંયા તમે જોશો તો ચાની વરાળ દેખાતી હશે તો આ વાક્યો કેવી રીતે વાંચવા અને તેમાં શું કહેવામાં આવ્યું છે તો તમને ખબર પડી હશે લાસ્ટમાં એક ચર્ચા કરીએ કે કોલ્ડ અને હોટ એ તે એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દ કહેવાય કોલ્ડ એટલે ઠંડુ હોટ એટલે ગરમ ફરીથી એકવાર વાંચું છું જેથી તમને સ્પષ્ટ ઉચ્ચાર ખબર પડી જાય તમે ધ્યાન આપજો હું માર્ક કરતો રહીશ જેથી તમને ખબર પડે કે આ હું વાંચી રહ્યો છું ધીસ ઇઝ અ કોકનટ ટ્રી ઇટ ઇઝ ટોલ ધીસ ઇઝ અ નીમ ટ્રી

આ એક્ટિવિટીમાં એ ઓપોઝિટ વર્ડ અને ચિત્રોનું વર્ણન કેવી રીતે કરવું તે શીખવવામાં આવ્યું છે આગળ જોઈશું બીજી એક્ટિવિટી તરફ એક્ટિવિટી નંબર ટ્વેલ્વ એક્ટિવિટી નંબર ટ્વેલ્વ શિક્ષક વાંચે તે સાંભળો અને આપેલ ખાનામાં જે તે વસ્તુના રંગના નામ લખો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર તમને દેખાતું હશે અને આ ચિત્રમાં જે તે વસ્તુ એરો કરીને બતાવી છે તેના નામ આપણે લખવાના છે બોક્સ પણ આપેલા છે તે લખવા માટે પહેલાં તો જોઈએ તો આ શું છે તો આ એક દુકાન છે ધ ફ્રૂટ શોપ એટલે કે ફળની દુકાન તો ફળની દુકાનમાં શું મળે ફળ અને આ જે જવાબો લખીશું તે ચિત્રને આધારે તો ખરા જ પણ નીચે આ ચિત્રની નીચે એક ફકરો પણ આપવામાં આવ્યો છે આ પંદર નંબરના પેજ ઉપર છે અને એ ફકરાને આધારે આપણે આ જવાબ લખવાના છે તો હું તમને સમજાવતો જઈશ અને લખતો જઈશ આ એક બોર્ડ છે એટલે કે નામનું પાટિયું બરાબર તેના માટે અહીંયા બે કલર વપરાયા છે તે તમને દેખાતા હશે તે બે કલરના નામ આપણે અહીંયા લખવાના છે બરાબર હું તમારી સ્ક્રીન પર લખી રહ્યો છું તમે ધ્યાનથી જોશો તો ખબર પડી જશે રેડ એન્ડ બ્લુ એટલે કે લાલ અને બુરુ ત્યારબાદ આ જે એરો બતાવે છે તે આ ભાઈના શર્ટનો કલર આપણે કહેવાનો છે તો અહીંયા આપણે લખીશું પિંક પિંક એટલે ગુલાબી આ શર્ટ કેવું છે ગુલાબી ત્યારબાદ અહીંયા જોઈશું તો આ જે છોકરો છે તેની ટોપીનો રંગ કેવો છે તો ટોપી એ બે કલરની છે તો તે બંને કલર લખીશું આપણે પહેલાં તો તો બ્લુ એન્ડ વ્હાઇટ એટલે કે ભૂરી અને સફેદ બરાબર આનું ઊંધું પણ લખી શકાય વ્હાઇટ એન્ડ બ્લુ બરાબર બંને કલર છે એટલા માટે ત્યારબાદ આ શર્ટનો કલર આપણે કહેવાનો છે શર્ટનો કલર લખીએ આપણે આ શર્ટ તમને દેખાતું હશે તે કેવા કલરનું છે તો અહીંયા બોક્સમાં આપણે લખીશું યલો બરાબર પીળો તમે આ બોક્સની અંદર સમાય તે રીતે લખવાનો પ્રયત્ન કરવાનો છે તો આ કલર એ આપણે લખ્યો યલ્લો હવે આ જે બેગ દેખાય છે ને તે થોડુંક અટપટું લાગે છે કારણ કે જુઓ જૂની જે જૂનું જે પુસ્તક હતું તેમાં આ બેગનો જે કલર છે તે લીલો છે તેથી જ નીચે જે ફકરો આપ્યો છે ને તેની અંદર પણ કલર કેવો કીધો છે આનો આનો કલર એ લીલો કીધો છે એટલે અહીંયા તમે ઓલરેડી તમને આ કલર એ બ્લેક દેખાતો હશે પણ અહીંયા બ્લેક ના લખતા અહીંયા આપણે ગ્રીન લખીશું કારણ કે નીચે ફકરાની અંદર એ ગ્રીન શબ્દનો ઉપયોગ કરેલો છે જે આવશે ત્યારે હું તમને સમજાવીશ તો અહીંયા બ્લેક ના લખતા આપણે અહીંયા શું લખીશું ગ્રીન ત્યારબાદ અહીંયા જે કેળા આપ્યા છે તે કેળા વિશે લખીએ તો કેળા એ યેલો લખીશું ફકરાની અંદર યેલો અને ગ્રીન બંને આપેલું છે આપણે યેલો લખીશું ત્યારબાદ આ દ્રાક્ષ માટે લખવાનું છે દ્રાક્ષનો કલર કેવો છે તમને દેખાતો હશે તો એ કલર લખવાનો છે ગ્રીન તો હવે આપણે આગળ જઈશું આ જે ચિત્ર છે તેનું વર્ણન નીચે આપેલું છે એ વર્ણન વાંચીશું ફકરા વાંચીશું અને સમજીશું ધીસ ઇઝ અ સ્મોલ શોપ આ એક નાની દુકાન છે ઇટ ઇઝ મગનભાઈ ફ્રૂટ શોપ તે મગનભાઈની ફળોની દુકાન છે ધ શોપકીપર્સ

જે તેની સાથે વાતો કરી રહ્યો છે તે સલીમ છે ટોક એટલે બોલું હી હેઝ અ બાસ્કેટ ઇન ઇઝ હેન્ડ અહીંયા તમને દેખાતું હશે એમ કે છે કે તેની પાસે હાથમાં ટોપલી છે બાસ્કેટ એટલે ટોપલી હી ઇઝ બાસ્કેટ ઇઝ ગ્રીન તેનું તેની ટોપલી જે છે તે ગ્રીન છે જો મેં હમણાં તમને કીધું કે અહીંયા ફકરામાં ખોટું ફકરામાં ગ્રીન કલર આપ્યો છે પણ ઓલરેડી આ કયા કલરની છે બ્લેક કલરની આપણે ગ્રીન લખીશું કારણ કે જૂના પાઠ્યપુસ્તકમાં ગ્રીન કલર હતો એ ધ બોય ઇઝ કેપ ઇઝ બ્લ્યુ એન્ડ વ્હાઇટ છોકરાની ટોપી ભૂરી અને ભૂરા અને સફેદ રંગની છે લુક એટ ધ બનાનાસ કેળા તરફ જુઓ ધેરાડ યલો બનાસ કેળા પીળા છે ધેરાર ગ્રીન બનાનાસ કેળા લીલા છે પીળા કેળા પણ છે અને લીલા કેળા પણ છે એમ જ્યારે કેળા કાચા હોય ત્યારે તેનો કલર લીલો હોય છે લુકેટ ધ સાઇનબોર્ડ નામનું બાટ્યું જુઓ ઇટ ઇઝ રેડ એન્ડ બ્લૂ તે લાલ અને ભૂરું છે જે આપણે અગાઉ આપણે બધું લખેલું છે આગળ જોઈશું હવે આ ફકરાના યોગ્ય શબ્દો શોધી આપેલ ખાનામાં લખો અહીંયા આ જે ખાનામાં લખવાનું હતું તે જેની ચર્ચા આપણે આગળ કરી ગયા છે ખોટા વિકલ્પ ઉપર લીટી કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો એ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તેના જવાબ આપણે લખવાના છે અને તે જવાબ લખવા માટે સાચા જવાબ ઉપર નહીં પણ ખોટા જવાબ ઉપર આપણે ચેકો મારવાનો છે હું થોડું ઝૂમ કરીશ જેથી તમને દેખાય સ્પષ્ટ વંચાય હુ ઇઝ ધ શોપકીપર એટલે કે દુકાનદાર કોણ છે તમને ખબર છે દુકાનદારનું નામ શું છે બે ઓપ્શન આપે છે મગન પહેલું તો મંગલભાઈ લખ્યું છે અને બીજું છે મગનભાઈ તો આપણો જવાબ જે છે ને એ આ જવાબ આપણો સાચો છે તો આપણે ખોટા જવાબ ઉપર શું કરવાનું છે ચેકો મારવાનો છે એટલે આની ઉપર આપણે ચેકો મારીશું ત્યારબાદ આગળ જોઈશું વોટ ઇઝ સલીમ ડુઇંગ સલીમ શું કરી રહ્યો છે સલીમ એ પેલા છોકરાનું નામ છે તો એ શું કરી રહ્યો હતો વાતો કરી રહ્યો હતો તો ટોકિંગ જે એનો જવાબ આવે એટલે વોકિંગ ઉપર આપણે શું કરીશું લીટી મારી દઈશું ત્યારબાદ આગળ જોઈશું વોટ ઇઝ વોટ ઇઝ ધ કલર ઓફ મંગલ સોરી મગનભાઈ શર્ટ મગનભાઈના શર્ટનો રંગ કયો છે તો એ જવાબ છે પિંક એટલે પર્પલ ઉપર આપણે ચેકો મારી દઈશું આર્ધેર મેંગોઝ ઇન ધ શોપ દુકાનમાં કેરીઓ છે તો દુકાનમાં કેરીઓ નથી એટલે આપણે યસ ઉપર ચેકો મારીશું જેથી જવાબ આપણને મળે નો આર ધ ગ્રેપ્સ ગ્રીન એટલે કે દ્રાક્ષ લીલી છે દ્રાક્ષ એ લીલી છે તેથી આપણે કહીશું યસ અને નો ઉપર ચેકો મારીશું આમ તમે જોશો તો ચેકાવાળા શબ્દો કયા કયા બનશે તો મંગલભાઈ વોકિંગ પર્પલ અહીંયા યસ પર ચેકો મારીશું અને અહીંયા નવ ઉપર બરાબર તો આપણા જવાબ મળી ગયા કે શોપકીપર કોણ છે તો મગનભાઈ સલીમ શું કરી રહ્યો છે તો વાતો મગનભાઈના શર્ટનો કલર પિંક અને કેરીઓ છે તો ના દુકાનમાં કેરીઓ છે તો ના અને દ્રાક્ષનો કલર તો લીલો છે તો યસ બરાબર આ રીતે આપણે જવાબ આપેલા છે આગળની એક્ટિવિટી તરફ જઈએ એક્ટિવિટી નંબર થર્ટીન ટમેટો સેઇઝ એટલે કે ટામેટું કહે છે આ જે એક્ટિવિટી છે એ તમે તમારા ગુજરાતીના પાષ્ટપુસ્તકમાં આ કવિતા આપેલી છે તેને અનુલક્ષીને જ છે તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને એ બંનેમાં શું તફાવત છે અથવા તો શું સામ્યતા છે શું સરખાપણું છે તે પણ સમજવાનું છે નીચેની કવિતા સાંભળો અને ગાઓ તમારા ગુજરાતી પાઠ્યકમાં આવી જ કવિતા આપેલી છે તે ઓળખો ટમાટો સીઝ ટામેટું કહે છે અથવા તો કહે ટામેટું ટમાટો રે ટમાટો ફેટ લાઇક અ ફોટ એટલે ટામેટું રે ટામેટું માટલા જેવું જાડું શેકિંગ ઇન ધ ફ્રીજ શાઉટેડ અ લોટ એટલે કે શેક એટલે ધ્રુજવું શાઉટેડ એટલે બૂમો પાડવી લોટ એટલે ખૂબ તો ફ્રીજમાં ધ્રુજતું અને બૂમો પાડતું આંટીઆંટી દૂધી આંટી ગીવ મી અ કોટ આંટી એટલે કાકી અથવા માસી તો માસી માસી દૂધી માસી ગીવ મી અ કોટ ગીવ એટલે આપવું મી એટલે મને કોટ એટલે પહેરવાનો જે કોટ આવે છે તે મને કોટ આપો લુક એટ મી મને જુઓ લુકેટ મી મને જુઓ આઈ એમ શિવરિંગ અ લોટ હું ખૂબ ધ્રુજી રહ્યો છું જેમ શેકનો અર્થ થાય છે ધ્રુજવું હાલવું તેમ શિવરિંગનો અર્થ પણ ધ્રુજવું થાય છે ઓ આઈ વોઝ હેપી ઓન ધ પ્લાન્ટ પ્લાન્ટ એટલે છોડ હેપી એટલે ખુશ વોઝ એટલે હતો ઓ હું છોડવા ઉપર ખૂબ ખુશ હતો સનસાઈન વોઝ વેરી વેરી નાઇસ માય આન્ટ સનશાઇન એટલે સૂર્યપ્રકાશ અથવા તડકો તો તડકો ખૂબ ખૂબ સરસ હતો મારી માસી હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ અહીં બધું બરફ ને બરફ ધ વિલેજ ઇઝ કોલ્ડ વિલેજ એટલે ગામ ગામ ઠંડુ છે એટલે ઠંડુ ગામ એમ પણ કહી શકાય કુલ કુલ આઈસ ઠંડુ ઠંડુ બરફ અહીંયા કોલ્ડ અને કુલનો બંનેનો અર્થ છે ઠંડુ આઈસ એટલે બરફ ઓ આંટી ઓ માસી હુ મેડ ધીસ ફ્રીજ અહીંયા મેક શબ્દ છે મેક એનું ભૂતકાળનું રૂપ આપ્યું છે મેડ મેક એટલે બનાવવું અને મેડ એટલે બનાવ્યું તો અર્થ એવો થયો કે ઓ માસી આ ફ્રીજ કોણે બનાવ્યું કમ્પ્લેન કરે છે ટામેટું કે આ ફ્રીજ કોણે બનાવ્યું હિયર આઈ ફીલ નથિંગ વોર્મ ઇઝ વોર્મ એટલે ગરમ નથિંગ એટલે કંઈ નહીં ફીલ એટલે અનુભવવું અહીં તો કશું જ ગરમ અનુભવાતું નથી અથવા એમ પણ કહી શકાય અહીં તો કશું જ ગરમ નથી ટેપ ટીપ ટેપ કેમ પિંકી હંગરી અહીંયા કમ શબ્દ જે છે તેનું ભૂતકાળનું રૂપ અહીંયા આપેલું છે કેમ કમ એટલે આવું કેમ એટલે આવ્યું અથવા આવી હંગરી હંગરી શબ્દ છે તેનો અર્થ થાય ભૂખ્યું ટેપ ટીપટેપ ટેપ કેમ પિંકી હંગરી ટીપ ટેપ ટેપ કરતી ભૂખી પિંકી આવી ઓપન ધ ફ્રિજ એન્ડ ટૂક આઉટ ગારી ફ્રિજ ખોલ્યું અને ગારી બહાર કાઢી ટેક શબ્દનું ભૂતકાળનું રૂપ ટૂંક એ અહીંયા આપેલું છે ટેક એટલે લેવું અને ટૂંક એટલે લીધું સડનલી ધ રેડિશ મૂડ અબાઉટ અચાનક મૂળો હાલ્યો મૂડ અબાઉટ એટલે હાલવું અહીંયા રેડિશનો સ્પેલિંગ આપણે આર એ એચ લઈશું બરાબર રેડિશ એટલે મૂળો સડનલી ધ રેડિશ મૂડ અબાઉટ અચાનક મૂળો હાલ્યો ટેપ ટીપ ટેપ કેમ ટમાટો આઉટ ટેપ ટીપ ટેપ કરતો ટામેટો બહાર સન રેન એક્રોસ ધ સ્કાય ધૂન એટલે થોડી વારમાં અહીંયા સન આગળ આપણે ધ શબ્દ લગાવીશું બરાબર ધ એ આર્ટિકલ છે તે તેની આગળ લગાવવો પડે એટલે અર્થ એવો લઈએ કે થોડી વારમાં અહીંયા સ્કાયનો અર્થ થાય છે આકાશ થોડી જ વારમાં સૂર્ય આકાશ તડફ દોડ્યો ગિફ્ટેડ ટમાટો અ કોટ ઓફ વોર્મ સન સાઇન ગિફ્ટેડ એટલે ભેટ આપી અને કોટ એટલે કોટ પહેરવાનો વોર્મ એટલે ગરમ અને સન એટલે તડકો એટલે ગરમ તડકાની અથવા ગરમ સૂર્યપ્રકાશની ભેટ આપી આઈ એમ ધ કિંગ એટલે આવું બોલે છે આઈ એમ ધ કિંગ હું રાજા છું સેડ વિથ અ સ્માઇલ ફાઇન ફાઇન સ્માઈલ એટલે સ્મિથ સાથે બરાબર વિથ અ સ્માઇલ એટલે સ્મિથ સાથે સ્મિથ સાથે કહ્યું એટલે કે હસતા કહ્યું સારું સારું બરાબર ટામેટું જે છે તે ફ્રિજમાંથી બહાર નીકળી ગયું અને એ છેલ્લે શું બોલે છે આઈ એમ ધ કિંગ હવે હું રાજા છું તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય પણ તમને ખબર પડી હશે આ સાથે આપણે આ યુનિટ પૂર્ણ કરીએ છીએ આ એક્ટિવિટી અહીંયા પૂર્ણ થાય છે અને યુનિટની બધી જ એક્ટિવિટી આપણે જોઈ ગઈ જોઈ લીધી છે તેના ગ્રામરના ટોપિક્સ પણ આપણે જોઈ લીધા છે ગુડ બાય ટેક કેર